नमस्कार मित्रों, आज आप धोरण पांचना पर्यावरण विषयना पाठ नंबर बे साप अने मदारी जेनी स्व अध्ययन पोथीनु संपूर्ण सोल्यूशन जोशु। प्रश्न नंबर एक थी नीचेना प्रश्नना जवाब लखो। पहलो सवाल, तमे साप के नागने जोयो छे क्या? तेनी अंदाजित लंबाई फूटमा लखो। तो उत्तर, हाँ मैं साप ने जोयो छे, ते मने खेतर के वाड़ी में जोवा मळे छे, તે 6 ફૂટનો હોય છે। બીજો સવાલ, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો ઉત્તર, સાપ પોતાનો ખોરાક ગળી જાય છે। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, સાપને કેટલા દાંત હોય છે? ઉત્તર, સાપને 200 જેટલા દાંત હોય છે, પરંતુ તે દાંત શિકારને પકડવા માટે હોય છે, તે પોતાનો ખોરાક ચાવવા માટે ઉપયોગ કરતો નથી। ચોથો સવાલ, સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? ઉત્તર, સાપની સાંભળવાની ક્ષમતા મર્યાદિત હોય છે, સાપને કાન હોતા નથી, પરંતુ સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે। ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, સાપને ખેડૂતનો મિત્ર કેમ કહેવાય? ઉત્તર, સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય। છઠ્ઠો સવાલ, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે? ઉત્તર, મનોરંજનમાં હાથી, સિંહ, કૂતરો, ડોલ્ફિન, સીલ, રીછ, કૂતરો, વાંદરો વગેરે પ્રાણીઓનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? ઉત્તર, મેં હાથી, સિંહ, રીછ, કૂતરો, સાપ અને વાંદરો વગેરે પ્રાણીઓના ખેલ જોયા છે। આઠમું, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? ઉત્તર, સર્કસ અને અન્ય મનોરંજક જગ્યાએ જ્યાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે ત્યાં પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા નથી, તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર પણ આપવામાં આવતો નથી, વળી કેટલાક પ્રાણીઓને તાલીમ આપવા માટે ચાબુક પણ મારવામાં આવે છે, તો કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે। ત્યાર પછી નવમો સવાલ, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો। ઉત્તર, અમને પ્રાણીઓની જેમ ખેલ કરાવવામાં આવે તો નીચે પ્રમાણેની તકલીફ પડે, જ્યારે તાલીમ આપવામાં આવે ત્યારે ઘણી શારીરિક યાતનાઓ ભોગવવાની થાય, ત્વચા ઉપર ચાબુકનો માર પણ સહન કરવો પડે, સર્કસ જોવા આવેલા લોકોની મજાક મશ્કરી સહન કરવી પડે, ઘણી વખત પ્રાણીઓની જેમ ખેલ કરતા શારીરિક ઈજા પણ થાય, કેટલાક દર્શકો માનસિક ત્રાસ પણ આપે અને સર્કસના સંચાલકો દ્વારા થતા અપમાન પણ સહન કરવા પડે। ત્યાર પછી પ્રશ્ન નંબર બે, જે તે પ્રાણી જેમનો આધાર હોય તે મુજબની સાચી જોડી બનાવો। ખેડૂત તો બળદ, કુંભાર તો ગધેડો, પશુપાલક તો બકરા અને મદારી તો સાપ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેનો કોષ્ટક પૂર્ણ કરો। પ્રાણીઓમાં છે ગાય, તેમનો ઉપયોગ તો કે દૂધ આપે છે અને તેનું જે છાણ છે તે ખાતર માટે ઉપયોગી છે। ત્યાર પછી ઘેંટા, તો એનો ઉપયોગ ઊન માટે થાય છે। ઊંટનો ઉપયોગ સવારી કરવા માટે અને ભાર વહન માટે થાય છે। ઘોડાનો ઉપયોગ સવારી કરવા માટે અને ભાર વહન માટે પણ થઈ શકે। બળદનો ઉપયોગ ખેતીકામમાં થાય છે અને હાથીનો ઉપયોગ સવારી કરવા માટે અને ભાર વહનમાં થાય છે। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। તો પર્યાવરણ વિષયના બધા જ પાઠની જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે તેના વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે અને એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને જો તમારે PDF જોઈતી હોય આ બધા પાઠની તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, આ ચેનલ ઉપર બધા જ ધોરણના બધા જ વિષયના બધા જ પાઠની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, તો તે તમે જરૂરથી મેળવી લેજો અને તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો।